हेलो, जय श्री कृष्ण महेश भाई। जय श्री कृष्ण। आप कौन बोलो छो? लता बेन बोलू छू। ओहो लता बेन, हाँ हाँ बोलो बोलो, केम छे? बस मजा मा। हाँ बोलो। ए महेश भाई, अमने आ संबंध मंजूर नथी। केम? अमे तमार दीकरी साथे संबंध बांधवा मांगता नथी। अरे पण वात शू छे, शू प्रॉब्लम छे? अमने माफ करजो। लताबेन एक मिनट, लताबेन છોકરા મારી ઉંમરના જે મારા મિત્રો છે એ બધાના દીકરા દીકરી પડી ગયા છે, તારી વાત પણ આગળ વધતી નથી બેટા। પપ્પા હું તમને ભારે પડું છું? અરે અરે ના બેટા, એવું નથી બેટા। એક વાત તરીકે મને ચિંતા તો થાય છે। તમારી વાત સાચી છે, જ્યારે સમય અને સંજોગ મળશે મને અને મારા પરિવારને સમજવા વાળો છોકરો મળશે ને, ત્યારે ચટ મમ્મીને પડદે થઈ જ જવાનું। તારી વાત સાચી છે બેટા। બેટા એક વાત તને પૂછું? આટલા ચિંતામાં કેમ લાગો છો? પૂછો ને પપ્પા। તું સાચું કહેજે તો। સમજુ છું બેટા, પણ છતાં જો તને એવું કઈ હોય તો તમને વિના સંકોચ કેજે। તમારા સમ એવું કઈ નથી તો વિશાલ બેટા, એ તૈયાર છો કે નહીં? બસ રેડી જ છું મમ્મી। કેવો લાગો છો મમ્મી? બહુ બસ સરસ લાગે મારા દીકરા। હાલો ભગવાનના દર્શન કરી લે હો અને હાલો। આપણે બંને તો વાત થઈ જ ગઈ છે, હવે તમે જરા અવની ને બોલાવી આપો ને તો મારે એની સાથે વાત થઈ જાય। હા ચોક્કસ। અવની બેટા,
આવની બેટા પપ્પા આવજે બેટા કેમ છો અવની બેટા? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ સારું. અવની શું ભણેલા છો તમે? ગ્રેજ્યુએશન કરીને બીએડ કરેલું છે અને ત્યાર પછી અત્યારે જોબ કરું છું. અરે વાહ, તો પછી ઘરકામ? એમાં એવું છે કે મમ્મીના ગયા પછી બધી જવાબદારી મારા ઉપર જ છે. સવારમાં રસોઈને એવું કરીને જાઉં જોબ પર અને સાંજે આમ તો 6 વાગ્યાનો ટાઈમ છે એટલે ઘરે આવીને બધું થઈ જાય. બરાબર બરાબર. પણ આખો દિવસ ઘરની બહાર રહો છો તો પછી આ ફ્રેન્ડ સર્કલ, પાર્ટી એ બધું? ના આંટી, મારા મમ્મી ગયા ને ત્યાર પછી ફ્રેન્ડ સર્કલમાં ને એમાં મેં વધારે ધ્યાન આપ્યું જ નથી. કારણ કે મારા માટે પરિવાર વધારે મહત્વનું છે અને ત્યાર પછી જોબ અને ઘરનું કામ હોય તો એટલો ટાઈમ જ નથી મળતો. બરાબર બરાબર બરાબર. તો લગ્ન પછી નોકરી કરવાની ઈચ્છા કે કાંઈ? આમ ઈચ્છા તો ખરી, પણ પછી સમયવાળાની અનુકૂળતા ઉપર. બરાબર. કરવી જેવું જરૂરી નહીં? ના, કરવી જેવું જરૂરી નહીં, પણ જો હું જોબ કરું તો મને થોડું સારું લાગે. બરાબર બરાબર. સારું સારું. રસોઈમાં બધું ફાવે? હા, બધું જ ફાવે શાંતિ. બરાબર બરાબર. મહેશભાઈ, તમારી દીકરીના સંસ્કાર તો બહુ જ સરસ છે. હવે વિશાલ અને આવની જો વાત કરીએ ને તો સારું. નથી માનતો. હું તને એક સીધી જ વાત કરું છું. આઈ લાઈક યુ અને હું તારી સાથે મેરેજ કરવા તૈયાર છું. મેરેજ કરવામાં મને પણ કોઈ વાંધો નથી, પણ મારી નાનકડી એવી એક શરત છે. શરત? હા, શરત. શું છે શરત? વાત છે ને, પહેલા શાંતિથી સાંભળજો, સમજજો અને પછી રિએક્ટ કરજો. મારા મમ્મીના ગયા પછી મારા પપ્પા સાવ એકલા થઈ ગયા છે. એમનું લાઈફમાં મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. એટલે મને જેટલા છોકરાઓ જોવા આવે છે ને એ બધા જ પાસે હું આ શરત મૂકું છું અને એ મારા માટે જરૂરી પણ છે કે જ્યારે પણ મારા પપ્પાને મારી હેલ્પની જરૂર હશે ત્યારે હું મારા પપ્પાને હેલ્પ કરીશ. જ્યારે એવી પરિસ્થિતિ હશે કે મારે મારા પપ્પા પાસે આવીને રહેવું પડે તો હું મારા પપ્પા પાસે આવીને પણ રહીશ અને એના માટે મને કોઈ જાતની રોકટોક ના જોઈએ. તમારા ઘરે આવું છું, સમજી શકું કે ત્યાં મારી જવાબદારી છે, પણ ત્યાં હું તમને કોઈને એવો મોકો નહીં આપું કે તમે ક્યાંય પણ મને બોલી શકો. પણ મારી શરત એટલી જ રહેશે કે હું મારા પપ્પાને ક્યારેય નહીં છોડું. અને હા, બારે તમારા મમ્મીએ મને જે વાત કરી એ યોગ્ય હતી, પણ હું નોકરી કરવા માંગુ છું. મારા માટે નહીં, તમારા ઘરની પરિસ્થિતિ માટે નહીં, મારા પપ્પા માટે. કારણ કે મારા પપ્પા પાસે અત્યારે ઇન્કમનો સોર્સ હું એક જ છું અને મારી જે પણ સેલેરી આવશે મેરેજ પછી પણ હું મારા પપ્પાના અકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરીશ. અને તમારી પણ એ ફરજ આવશે કે આજ તમને ખબર છે મારા પપ્પાની હું એક જ દીકરી છું, કોઈ દીકરો તો છે નહીં. તો તમારે પણ મારી જેમ જ મારા પપ્પાનું ધ્યાન રાખવું પડશે અને જેમ એક દીકરો એના પપ્પાનું ધ્યાન રાખતો હોય ને એવી રીતે તમારે રહેવું પડશે. જો તમને આ બધી શરત મંજૂર હોય ને તો મને તમારી સાથે મેરેજ કરવામાં કોઈ જ વાંધો નથી. તમારી વાત સાચી છે, હું મારા મમ્મી જોડે વાત કરીને તમને જણાવું છું. સદાબેન, મારી દીકરી આવની એટલી ડાઈ ને હોશિયાર છે કે જ્યારથી એની મમ્મી ગુજરી ગઈ ને ત્યારથી ઘરની તમામ જવાબદારીને ઉપાડી લીધી છે. વાહ, સરસ. મારે તમને પૂછવાનું હતું કે અવનીના મમ્મી એના નાનપણમાં જ? હા,
અવની જ્યારે લગભગ 14-15 વર્ષની હશે ત્યારે એના મમ્મી ગુજરી ગયા. તો એ તમારી દીકરી બહુ વડાઈ છે. હા ચોક્કસ. ઘરની બધી જવાબદારી સારી રીતે સંભાળી લીધી છે. આ લોકો આવી ગયા. બેટા અવની છોકરી બહુ સરસ છે ને? હા મમ્મી, અવની બહુ સરસ છોકરી છે, પણ અમે જ્યારે રૂમમાં વાત કરવા ગયા ને ત્યારે એને એક શરત મૂકી છે. શરત? શું શરત? હું તને શાંતિથી કહું છું, તું સાંભળજે. પણ એ છોકરી આવ્યા પેલા જ શરત ચાલુ કરી દીધી. શાંતિથી સાંભળ છોકરા. બોલ. એ એના પપ્પાને લઈને બહુ જ કેરફુલ છે. અત્યારે જેટલું એના પપ્પાનું ધ્યાન રાખે છે એટલું જ ધ્યાન મહેનત પછી પણ રાખશે. હેલો. જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. હા હા, જય શ્રી કૃષ્ણ સદાબેન. મહેશભાઈ, તમે ને અવની અમારા ઘરે આવી શકશો? હા, અમારે જ્યારે અગત્યની વાત કરવાની છે એટલે. કાલે આવી જાઓ ને તમે લોકો. ઓકે, તો કાલ સાંજે અવની આવે ને ત્યારે અમે સાથે આવીશું. હા, કંઈ વાંધો નહીં. હા, ભલે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. વિશાલ બેટા, કેટલા વાગ્યા? આ લોકો કેમ હજી આવ્યા નહીં? ફોન કરું છું, ચાલો. મહેશભાઈ, તમારી દીકરી અવની મને ને વિશાલ ને તો ખૂબ પસંદ છે. પણ અમારી એક શરત છે. શરત? અરે તમે તમારા મુંજાવમાં. અવની મારી એક ને એક દીકરી છે. મારાથી જે બનતું હશે ને એ બધું જ હું કરીશ. તમે જરા ચિંતા નહીં કરતા. બરાબર છે, તો સાંભળો. હું મારા દીકરાના લગ્ન તમારી દીકરી સાથે ત્યારે જ કરાવીશ જ્યારે તમે અમને વચન આપો કે અવનીના લગ્ન પછી તમે પણ અમારી સાથે આવીને રહેશો. તમે શું કહો છો સદાબેન? આ કેવી રીતે બની શકે? ના ના, એક બાપ દીકરીના ઘરે કેવી રીતે રહી શકે? નહીં, મને મંજૂર નથી. પપ્પા, તમે જરાય સંકોચ ના કરો. આ પણ એક દીકરાનું જ ઘર છે. સાંભળ્યું ને મહેશભાઈ, હવે તો તમારા જમાએ તમને કહી દીધું. તમે કોઈ પ્રકારનો સંકોચ ન રાખો. હો, ને છતાં પણ તમને કોઈ સંકોચ થતો હોય ને તો બાજુમાં જ અમારું બીજું ઘર છે, તમે ત્યાં આવીને રહો. પણ તમે બને એટલા અવનીની નજીક રહો જેથી કરીને તમારી દીકરી ને અમારી વહુને તમારી ચિંતા ન રહે. કેમ અવની? સાચી વાત છે સદાબેન તમારી. બસ દીકરા, રડ ને, અને હવે જરાય ચિંતા ન કર. તારા પપ્પા પણ આપણા ઘરનું જ સભ્ય છે અને વિશાલ પણ એક દીકરા તરીકેની બધી જ ફરજ બજાવશે. હોને
મમ્મી ના વાગ્યા પછી મને એવું હતું કે મારી માં મારી પાસે નથી, પણ આજે કમી એ પૂરી થઈ ગઈ, મને મારી માં પાછી વળી ગઈ.